જેતપુરના પેઢલા ગામના ખેડૂતની સાથે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે, જેમાં ખેડૂતે સંઘબાથી વાવેતર માટે 4 કટ્ટા ઘઉંનું બિયારણ લીધું હતું, ત્યારે કટ્ટાને ખોલતા અંદરથી ઘઉંમાંથી કાંકરા, કણકી અને ડસ્ટ સહિત પૂતળા જોવા મળતા ખેડૂત પોતે છેતરાયા હોવાનું જાણવા મળ્યું હતું। ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે બિયારણના ઘઉં કરતાં પોતાના ઘઉં સારા હતા અને તેમણે 500 રૂપિયામાં પોતે સારા ઘઉં વેચી 650ની કિંમતના સંઘમાંથી ઘઉં લીધેલ અને પોતે છેતરાઈ ગયેલ હોય તેવો અનુભવ થયો હતો। આ ઘઉંના બિયારણનું વાવેતર કરવાથી ઘઉં ડબલ માળ થાય અને 50% નો પાક પણ ન ઉપજે અને ખેડૂતને મોટી નુકસાની થાય। ખેડૂતને હંમેશા માર સહન કરવાનો વારો આવે છે। કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ કે વાવાઝોડું હોય, તેમજ આવા બિયારણ હોય, ખેડૂતને હંમેશને માટે સહન કરવાનું આવે છે। ત્યારે બિયારણની સંઘ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવા ખેડૂતોએ માંગ કરી છે। ખેડૂતો પેઢલા મંડલીપુર એ લોકોએ ઘઉંની ખરીદી કરી હતી સંઘની અંદરથી। ખેડૂતો સંઘની અંદરથી ખરીદી એટલા માટે કરે છે કે સંઘની અંદર ભરોસાપાત્ર ઘઉં હોય અને 650 ભાવના આ ઘઉં લીધેલા છે, પણ ખરેખર આ 500 રૂપિયાના ગામમાં ઘઉં મળે એના કરતાં તેની પણ નબળી ક્વોલિટીના છે। સંઘની અંદરથી તમે ઘઉંની ખરીદી કરો એટલે એની ઉપર ટેગ મારેલી હોય છે, ટેગની અંદર લખેલું હોય છે કે 98% ઘઉંની ક્વોલિટી સારી હોય એટલે સારી ગુણવત્તાવાળા ઘઉં હોય, અને 2% એની અંદર ટેગની અંદર લખેલું છે ફર્સ્ટ કે 2% કચરો અથવા પૂતળા કે જે કંઈ એવું નાના મોટું હોય ડસ્ટ હોય એની અંદર એ 2% લખેલું હોય। તો અત્યારે જે ઘઉંની અંદર બાજકી આપણે ખોઈલી એ બાજકીની અંદર લગભગ 7-8% ઉપર, 2-2% ઉપર ડસ્ટ આવ્યું અને ધૂળ આવી, કાંકરા આવ્યા, એટલે આની અંદર કાયદેસરનું જે ખેડૂતોની અંદર જે સાફ સફાઈ કરવાની હોય સંઘ દ્વારા, જે કંઈ ઉપરથી જે ઘઉં આવતો હોય એને સાફ સફાઈ કરવાની હોય, સાફ સફાઈ કરવામાં નથી આવી। મેં કાલે સંઘમાંથી ઘઉં લેવા થઈ અને સારા ઘઉં હારું લીધું, ત્યાર પછી વાવાઝોડા કણકી કાંકરા પૂતળા અને એવા ઘઉં જાજા અંદરથી નીકળ્યા છે, ઘરના ઘઉં વેચીને અમે હારા પાક માટે આ હારા ઘઉં લીધા છે, પણ એમાં આવી અમને લાગ્યું કે આવી છેતરપિંડી થઈ હોય એવું અમને લાગ્યું છે। એમાં નુકસાની થાય એમાં કદાચ 50% ના ઉગે, અને ઉગે તો એમાં નાના મોટો ઘઉં થાય, કોઈ ઉગે નહીં, અમારો આ વાવેતર ફેલ જાય અને આ મોસમે અમારી